હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજથી તો કસરત કરવાનું ચાલુ કરી દીધું છે. સૌથી પહેલાં તો મેં આજે હોલની સાફસફાઈ કરવાનું ચાલુ કર્યું છે. અને પહેલાં મેં કીધું ફૂલ ને એવું બધું છે એ ઉતારી લેવી એટલે ધોવાઈ જાય, કે રૂમ ને એવું ધોવી ત્યાં સુધીમાં સુકાઈ પણ જાય એટલે, અને પડદા પણ હમણાં ઉતારી લે. અને ત્યાં સુધીમાં અમારે વૈદિક છે, એન્જવી છે, એ લોકો બે જમી કાઢી લીધું છે અને ઘરે થોડાક ટાઈમ માટે એ સૂતાશે. બપોર વસાનો સમય છે અને બપોર વસ્તા જમી કાઢવી અને હવે હોલનું કામ છે એ ચાલુ કરી દીધું છે. ને રોજ થોડું થોડું કામ કર્યા રાખ્યું એટલે ત્યાં સુધીમાં ધું કસરા પણ થઈ જાય એક સાથે, તો બધું કર્યું ઠાકોરો પણ આપણને લાગે એટલા માટે હું રોજ થોડું થોડું કરવી એટલે ઘરની સાફસફાઈ પણ થઈ જાય, બે ત્રણ દિવસ થાય. આજથી તો પહેલાં તો ફૂલને જો લિક્વિડમાં ભરી દીધા છે, સરસના ધોઈને ધાબે નાખ્યા, તડકે તપાવા હાટું અને તે પછી ચા પાણી પીધા. એન્જવી વૈદિક ઉઠી ગયા અને ધોરાવા લાગે છે. એન્જવી તો પાણીમાં આમ જ મસ્તી અને રમત જ કરે છે અને ન જો પાણીને ઓડવા દેવી તો વિશ્વા એ હાયલા રાખે ને ધોળ્યા રાખે એટલે એમ કીધું એને રમવા. એમનું પોતું ડોલને દીધું છે, ઘડી પોતા નીચવે છે ને રમે છે. કાંઈ નહીં, ત્યાં સુધી અમને વૈદિકને બેને કામ કરવા દે એટલા માટે, ન કરી નીચે રમવા જવું હોય ને ઘડીક ઉપર આવે ને મળ્યા કાઢે એટલા માટે. અને વૈદિક તો મને ગમે એ કામકાજ કરવું એટલે હારે મારી મદદ કરાવતો હોય કામમાં. અને તે પછી સાંજનો સમય હતો અને બધી રૂમ ને એવું બધું ધોવાઈ ગયું છે અને બધું હું ગોઠવવા લાગી છું. તમને ફૂલની વેલ છે એ તો હું બે દિવસ પછી જ લગાવીશ, કેમકે મેં રસોડાની સાફસફાઈ થઈ જાય પછી વેલ લગાવી છે, કેમકે એ પાછી ગંદી થઈ જાય એટલા માટે. અને પડદા ને બધું ધોવાઈ ગયું છે એટલે લગાવી દેવી. અને સાંજનો સમય થઈ ગયો છે, રસોઈ બનાવીશું. તમને આ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. બાય.